એશિયા પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્તરાયણ. તો આપણે પ્રશ્ન થાય કે પૃથ્વીનો ઉદ્ભવ ક્યારે થયો છે, શું કારણ એની અંદર હલચલ થઈ હશે અથવા એને વિશે ક્રાંતિ કેવી રીતે ક્રાંતિ શું સમજાણી, કે પછી આપણને ખ્યાલ આવ્યો કે પૃથ્વી ને આપણે ગ્રહ તરીકે અથવા તો એક એક ગ્રહ અથવા એક પ્લેટ તરીકે જાણી, તો એના વિશે વધારે વિગતવાર જોઈએ. તો પૃથ્વીની ઉત્ક્રાંતિ, પૃથ્વીની ઉત્ક્રાંતિ, તો પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતું. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુના મૂળ સ્વરૂપે હતી. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું, પરંતુ આજે પૃથ્વી જળ અને જીવ જગતથી પણ સુશોભિત એક સુંદર જીવન ગ્રહ છે. પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે. પૃથ્વી સપાટીના લગભગ 71% વિસ્તાર ઉપર જળ રાશિ પથરાયેલી છે, તેથી તેને જલીય ગ્રહ પણ કહેવામાં આવે છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ અને પૃથ્વી પરની વિશાળ જળ રાશિને જલાવરણ કહે છે. વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવન રાખે છે. પૃથ્વી સપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે કડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે. મૃદાવરણ એ ભૂકવચ, પૃથ્વી પરની ઉપરનું કવચ. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે. હવે જોઈએ પૃથ્વીનું ઉત્ક્રાંતિ જોઈ પછી મૃદાવરણની ઉત્ક્રાંતિ. તો મૃદાવરણ સાધારણ સેન્ટીમીટર મીટરની જાડાઈ ધરાવે. મૃદાવરણ મિત્રો કેટલી જાડાઈ ધરાવે છે? 33 કિલોમીટર જાડાઈ ધરાવે છે. પૃથ્વીની ઘન સપાટીથી ભૂ કેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે દર 32 મીટરની ઊંચાઈ કે 1 સેલ્સિયસ તાપમાન ઘટે 1 સેલ્સિયસ તાપમાન વધે છે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાછળનું સ્તર છે, તેના બે પેટા વિભાગ છે. ભૂકવચ જેને શિયાળ અને ભૂરસ ને સાયમા કહેવામાં આવે છે. હવે શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનું અને સાયમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણની નીચે આશરે 2880 કિલોમીટરની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ મેન્ટલ છે, તેને ભૂરસ પણ કહે છે. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવાય છે. તેને કેન્દ્રીય ધાતુ પીઠ પણ કહે છે. તેનો વ્યાસ 6020 કિલોમીટર છે. આ સ્તરમાં નિકલ અને લોહાણ ના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિકે કહે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુ પીઠને આભારી છે. ભૂગર્ભમાં થતી ભૂસંચલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ખાણખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા છે. હવે જોઈએ વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ ક્યારે થયો, ઉત્ક્રાંતિ ક્યારે થઈ, એની રચના ક્યારે થઈ? તો પ્રથમ અવસ્થા એ છે કે પૃથ્વી પરના પ્રાંતિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર ઉદ્ભવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી. પછી આવી દ્વિતીય અવસ્થા. તો પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી, પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા. આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહે છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પૃથ્વી પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. આ જ્વાળામુખીઓના સ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું જ રહ્યું. પછી આવી તૃતીય અવસ્થા. આ અવસ્થા
પૃથ્વીના ઉદ્ભવ થી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા તે પછી કરોડો વર્ષ પછી જે સૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા આજથી 250 થી 500 વર્ષ કરોડ 500 કરોડ વર્ષ પહેલા વિકસી લાંબા સમય સુધી સદીઓ ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્ર 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની આતૃતીય અવસ્થા પ્રથમ દ્વિતીય અને તૃતીય અવસ્થા એ વાતાવરણને જાળવવા માટે પર્યાપ્ત થઈ જીવનો ઉદ્ભવ ક્યારે થયો તો પૃથ્વી પર પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવ ના અતિક્રમણમાં શક્ય બન્યો આધુનિક વિજ્ઞાનીઓ જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે સૌથી પહેલા જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો આશરે 3.8 બિલિયન વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવ સૃષ્ટિનો આરંભ થયો શરૂઆતના જીવો એક કોષના બનેલા અને અમીબા નામથી ઓળખાય આ અતિ સૂક્ષ્મ જીવો હાડકા વગરના પોચા અને લોચા જેવા હતા સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાંથી પરરજુ અને જડબા વગરના પરચલા જેવા ઉદ્ભવનો જીવનો ઉદ્ભવ થયો વનસ્પતિ સૃષ્ટિના વિકાસને કરોડો વર્ષ લાગ્યા સૌપ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થાય છે ત્યાર પછી કરોડરજ્જુવાળા ડોક તથા પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતા મહાકાય પક્ષીઓ મહાકાય ધરાવતા ડાયનોસોર જેવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા આ પ્રાણીઓ લીલા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા અને બચ્ચાને જન્મ પછી તેઓ તેની સંભાળ લેતા હતા આશરે 4 કરોડ વર્ષ પહેલા વાઘોની ઉત્પત્તિ થઈ કાળક્રમે ચિંપાંજી ગોરિલા અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ વિકસિત વાઘોના લક્ષણો માનવને મળતા હતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધમાનવ થી કપી માનવ તરીકે ઓળખાવા લાગ્યા અને આમ આ પૃથ્વીની ઉત્ક્રાંતિની ઉત્ક્રાંતિ થાય એમાં ઉદ્ભવની ઉત્ક્રાંતિ થાય વાતાવરણ જલાવરણનો ઉદ્ભવ થયો પછી એની 3 અવસ્થા શરૂ થઈ પછી જીવનો ઉદ્ભવ કેવી રીતે થયો આ વિગતવાર આપણે આ ચેપ્ટર નંબર 2 માં શીખ્યા એટલે હવે પછી વિદ્યાર્થી મિત્રો આને વાંચો કમેન્ટ કરજો અને આ મુદ્દાઓ વિગતવાર યાદ રાખજો